અમરેલીની વાત કરીએ તો અમરેલીના બગસરા પીજી વિશાલ કચેરી ખાતે ખેડૂતોએ કર્યું છે ફરી ઘેરાવ, જેમાં ખેડૂતોએ પહેલી તારીખનું અલ્ટિમેટ આપ્યું હોવા છતાંય દિવસે ખેતીવાડીમાં વીજ પુરવઠો શરૂ ન થતાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા હતા. તો અમરેલીના બગસરા પીજીવીસીએલ કચેરી ખાતે ખેડૂતોએ ગત 24મી જાન્યુઆરી કરેલ રજૂઆતનું કોઈ પરિણામ ન આવતા ખેડૂતોએ ફરી પીજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે. 1 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ અપાયું છતાંય કોઈ ઉકેલ નહીં આવતા 100 ઉપરાંત ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ ઘેરાવો કરતા અમરેલીના કાર્યપાલક ઇજનેર બગસરા પીજીવીસીએલ કચેરી ખાતે દોડીને આવ્યા છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ વન્ય પ્રાણીનો ભય અને કડકડતી ઠંડીમાં ખેડૂતો ચિંતિત બન્યા છે. પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગ્યા, વિપુલભાઈ હિરાણી, ભાવનાબેન સતાસિયા સહિતના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે દિવસે જ વીજ પુરવઠો આપવાની ઉગ્ર માંગ કરી છે. શિયાળુ રવિ પાકનું વાવેતર કર્યું છે ત્યારે એક જ માંગ છે કે ખેડૂતોને દિવસે જ વીજ પુરવઠો આપવા રજૂઆત કરી રહ્યા છે. હું ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ હિરાણી, ગામ બગસરા, અને અમે ત્રણ ધક્કા હમણાં 8 દિવસથી અમે 3 વખત ધક્કા કાઢ્યા, પછી 8 દિવસનું અમને અલ્ટિમેટમ આપ્યું હતું કે 8 દિવસ પછી તમે આવો એટલે અમે તમને પાકો નિર્ણય આપી દેવું. પણ અત્યારે જે અહીંયા સક્ષમ અધિકારી છે, જે ઇજનેર, એ અત્યારે અચાનક રજા ઉપર ઉતરી ગયા છે. એવું બાનું આપે છે કે લગ્ન છે, એવું બાનું આપીને અટાણે રજા ઉપર કહી તો રજા ઉપર, ફરાર કહી તો ફરાર થઈ ગયા છે. અને ખેડૂત અટાણે ધરણા ઉપર બેસી ગયા છે. જ્યાં સુધી અમને અહીંયા જવાબ ન આપે ત્યાં અશોક મુદત સુધી અમે અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેસ્યું, ધરણા કરશું, અને આવી અમારી ઉગ્ર રજૂઆત છે. અને જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી. છેલ્લે બાકી તાળાબંધી કરવી પડે તો પણ અમે કરશું. તમને આ લોકો દ્વારા 1 તારીખ આપવામાં આવી હતી, તમારી રીતે નક્કી કરી? અમે એને સમય આપ્યો હતો કે તમે અમે લેખિતમાં સમય આપો, કેટલા દિવસ આપી, એટલે એણે અમને એમ કીધું હતું અમે તમને 8 દિવસ તમે અમને આપો, 8 દિવસમાં અમે તમને પાકો જવાબ આપશું. પણ એને એક પણ પ્રકારનો જવાબ આપ્યો નથી. અત્યારે ભાખર સાહેબ ને આગળ બોલાયો, ભાઈ હું ત્યાં આગળ આવ્યો તો ચર્ચા કરી ભાખર સાહેબ ને કે ભાઈ શું છે અત્યારે અહીંયા જવાબદાર માણાકોર, અમારે આ બધા ખેડૂત આવ્યા છે તો એને જવાબ દેવાળા જવાબદાર માણાકોર, કારણ કે મૈડા સાહેબ અત્યારે રજા ઉપર છે. પ્રસંગ પાસે એવું કીધું કે ભાઈ રજા ઉપર છે, અમુક અમે ઉપલે લેવલે એમ કીધું હતું કે તમારે જે અધિકારીને હાજર રાખવા પડે એ અધિકારીને હાજર રાખજો. અને ખેડૂતો અવારનવાર જો આ ત્રીજી વખત આ વખતે ખેડૂત ભેગા થયા તો ખેડૂતને ખરેખર આવી રીતે શું કરવાનું હેરાન કરવા જોઈએ? તમારે તમારો ફરજ આવે છે કે ખેડૂતને જવાબ દેવો, જે જવાબ આવે ખેડૂતને તમારી ફરજને જવાબદારી આવે છે. તો અત્યારે ભાખર સાહેબને અરે વાત થઈ ને મારે પાછું પરીખ સાહેબ અરે આગળ વાત થઈ કે તમારે ખરેખર અહીંયા જો ઉપાધ્યાય સાહેબનો હોય તો ભાખર સાહેબને અહીંયા કંઈ ફોલ્ટ લખાવા તો નથી આવ્યા, તો ગમે ખેડૂત આવીને ફોલ્ટ લખાવીને વ્યા જાય. અત્યારે જવાબદાર અધિકારી તરીકે તમારે અહીં હાજર રહેવું જોઈએ. અને અત્યારે સાહેબે એવું કીધું કે હું આગળ અહીંથી નીકળું છું અને 15-20 મિનિટમાં બગસરા પહોંચું છું, એવું અત્યારે પરીખ સાહેબે એવું અત્યારે અમને કીધું છે. ખાસ કરીને આજે ત્રીજી વખત તમે અહીંયા પીજીવીસીએલ કચેરી ખાતે દોડી આવ્યા તો છતાં નિકાલ નથી આવ્યો, શું કરશું હવે? હવે જો આ અમે છેલ્લી વખત અહીંયા પીજીવીસીએલ આવ્યા છીએ, પછી જે કરવું પડે મામલતદાર પોલીસ સ્ટેશનને બધે આવેદન પત્રક આપી, અને હવે તો એવું એમ ગણતરી છે કે કદાચ જે કરવું પડે જેટલો સમય રાખવો પડે એટલું ઉગ્ર આંદોલન કરી અને બૈરાઓ ખેડૂત ગાડા ટ્રેક્ટર બધું લે અને રસ્તા ઉપર આવી એ પહેલાં આનો ગમે જો નિકાલ આવે તો સરકારશ્રીને વિનંતી થી અત્યારે તમે રજૂઆત કરવી છે. ખેડૂતોને એટલી જ માંગ હતી કે અમને દિવસે પાકો કરી દીધો, રાત્રિમાં એને આપણે વન્ય પશુઓની ને એવી બધી બીક લાગે એટલે કોઈ પાણી વાળવામાં રાજી નથી, અત્યારે કોઈ મજૂર નથી આવતો પાણી વાળવા. અમારા પંથકમાં અત્યારે દીપડાનો અને સિંહનો વધારે આંતક છે, બસ અમારે એટલી જ માંગ છે. અમારે 8 કલાક જ વીજળી જોઈ છે, અમારે 8થી વધારે નથી જોતી. હમણાં ઇલેક્શન હતું તો એ લોકો 10 કલાક દેતા વગર માગી દેતા, કોઈ માગણી નહોતી કોઈની, અને અત્યારે એને ઓટોમેટિક એને પાછી 8 કલાક કરી નાખી અને એમાં પાછી રાત્રિની કરી નાખી, અને ઇલેક્શન હતું ત્યાં સુધી દિવસ નહીં દેતા. એટલે સાહેબે એવું કીધું હતું કે અમારે શેડ્યુલ ગોઠવવામાં થોડોક ટાઈમ લાગે, એટલે પહેલી વખત અમે 21 તારીખે આવ્યા હતા, 21 તારીખના શનિવારે, એટલે કે 2 દિવસનો અમને ટાઈમ આપો, તમે 3 દિવસનો આપ્યો ટાઈમ. એને હાલના અધિકારી શ્રીને મળ્યા તમે શું કીધું? હાલના અધિકારી એવું કીધું હતું કે તમે 1 તારીખે આવજો ત્યારે અમે આગળ જવાબ લઈ લેવું એમ, પણ અત્યારે એ અધિકારી જ નથી અહીંયા જીઈબીમાં, અહીં કોઈ જવાબ નથી આપતું, એટલે અત્યારે ખેડૂત બધા ધરણા ઉપર બેસી ગયા છે કે અમને કંઈક એનો નિર્ણય આવે તે પછી તમે ઉભા થાય. મારું નામ પીજી પરીખ છે, હું કાર્યપાલક ઇજનેર તરીકે અમરેલી વિભાગીય 2 કચેરીમાં ફરજ બજાવું છું. બગસરા સબડિવિઝન એ અમારા 6 સબડિવિઝનો પૈકીનું 1 છે. આજે પણ અહીંયા ખેડૂતો દ્વારા દિવસે પાવર મળી રહે તે અંગેની રજૂઆત કરવામાં આવી છે. અગાઉ 21મી તારીખે પણ ખેડૂતો દ્વારા આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી,
જે તેમનું રજૂઆત છે અમે તાત્કાલિક અમારી કોર્પોરેટ ઓફિસમાં મોકલાવી દીધેલી છે. ત્યારબાદ અમે અમારા જે ફોરેસ્ટ વિસ્તારમાં આવતા જે ફીડરો છે તે અંગેની માહિતી પણ મોકલાવી આપેલી છે. સમગ્ર ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાનો તબક્કાવાર અમલ કરવાના આયોજનના ભાગરૂપે જણાવવાનું કે કોઈ પણ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો અમલ કરતા પહેલા લોકલ એરિયાના હાલના તેમજ આ યોજનાનો અમલ કરવાથી તથા વધારાના વીજલોડને ધ્યાનમાં રાખી હાલની વીજ લાઇનોની ક્ષમતામાં વધારો કરવો જરૂરી હોય છે. ઉપરોક્ત કામગીરી, માળખાગત સુવિધા, વીજ પ્રવહન, વીજ વિતરણ વ્યવસ્થા અને સરકારશ્રીના નાણાકીય આયોજનને ધ્યાને લઈ પીજીવીસીએલના તમામ ગામોના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે ખેતી વિષયક વીજળીનો સત્વરે લાભ આપવામાં આવશે. ખાસ કરીને સાહેબ, અત્યારે જે ખેડૂતો આવ્યા હતા એના વિશે શું થયું? અત્યારે જે ખેડૂતો એને શું જવાબ આપો આપ? અત્યારે જે કામગીરી છે એ શરૂ છે અને શક્ય હશે તેટલો ઝડપથી લોકોને દિવસે પાવર મળી રહે તે માટે પ્રયત્નો શરૂ છે. અશોક મણવાડ સાથે લાઈવ 24 ન્યૂઝ અમરેલી.